સી પોઈન્ટ બેતાલીસથી પણ આગળ વધતો પ્રતિ ડોલર તમને ઐતિહાસિક લેવલ્સ પર રૂપિયો પહોંચતો જોવા મળી રહ્યો છે તો રૂપિયામાં દબાણ વધવા અંગે શું છે બીજા મહત્વના કારણો તેની જાણકારી લઈએ અમારા સહયોગી આરતી મહેતા આપણી સાથે જોડાઈ રહ્યા છે આરતી ગુડ આફ્ટરનૂન કયા કયા મેજર ફેક્ટર્સ રહી રહ્યા છે રૂપિયાના આ મોટા ઘટાડા પાછળ ગુડ આફ્ટરનૂન યશ લોકો કહેતા હોય ને કે રૂપિયામાં ઘણી તાકાત હોય છે પણ આ વાક્ય રૂપિયા પર લાગુ નથી થતું કારણ કે આપણે દરરોજ ને દરરોજ રૂપિયામાં નવા રેકોર્ડ નીચલા સ્તર બનતા દેખાઈ રહ્યા છે આજે પણ રૂપિયામાં ઐતિહાસિક રેકોર્ડ સ્તર પર કારોબાર થઈ રહ્યો છે એક ડોલરની વાત કરીએ તો રૂપિયામાં સેવન્ટી નાઇન ફોર્ટી ફોર પ્રતિ ડોલરના સ્તરની પાસે કારોબાર થતો દેખાયો કારણોની વાત કરીએ તો મજબૂત ડોલર ઇન્ડેક્સ તો છે જ ડોલર ઇન્ડેક્સ વીસ વર્ષના ઉપલા સ્તરની પાસે પણ આપણને પહોંચતું દેખાઈ રહ્યું છે તો આ આ તો એક કારણ બની જ રહ્યું છે સાથે જ યુએસના મજબૂત જોબ ડેટા છે ફેડના હોકીશ નિવેદન જેમાં એમ કહેવામાં આવ્યું છે કે વ્યાજ દરમાં હજી વધારે વધી શકે છે તેવી આશંકા દેખાઈ રહી છે અને આને કારણે ડોલરને સપોર્ટ મળી રહ્યો છે અને પરિણામે રૂપિયામાં આપણને દબાણ દેખાઈ રહ્યું છે કેપિટલ આઉટફ્લોની વાત કરીએ તો કેપિટલ આઉટફ્લો અને કરંટ એકાઉન્ટ ડેફિસિટ જે વધી રહ્યું છે તેની પણ રૂપિયા પર નેગેટિવ અસર થઈ રહી છે ક્રૂડના કારણે વધતા ક્રૂડના જે ભાવ વધી રહ્યા છે તેને કારણે ભારતનું ઇમ્પોર્ટ બિલ જે છે તે વધી રહ્યો છે અને પરિણામે રૂપિયો નબળો પડી રહ્યો છે આપણી સાથે સાથે નબળી નિકાસ અને વધુ આયાતના કારણે પણ જૂનની જે વેપાર ખાત છે તે પણ વધીને ઐતિહાસિક ઉપલા સ્તરે પહોંચી છે અને જેની ઇફેક્ટ આપણને જોઈએ તો રૂપિયામાં નેગેટિવ થતી દેખાઈ રહી છે સાથે જ યુએસમાં મંદી વધવાના ભયથી પણ ડોલર મજબૂત થઈ રહ્યો છે એટલે ડોલરમાં સેફ હેવન બાઇંગ જે કહીએ તે વધી રહ્યું છે અને પરિણામે રૂપિયો ઘટી રહ્યો છે આપણે ઐતિહાસિક ઇતિહાસ જોઈએ રૂપિયાનો તો આઝાદીના સમયે ડોલર સામે ભારતીય રૂપિયો જ્યારે જ્યારે નબળો પડ્યો છે ત્યારે ત્યારે દેશના અર્થ સામે ઘણા પડકારો ઉભા થયા છે આઝાદીના સમયની વાત કરીએ તો ડોલર ડોલર સામે અને લગભગ સરખા ચાલી રહ્યા આઝાદી પહેલાં પહેલા નબળો હતો એટલે વાત કરીએ તો એક ડોલર બરાબર ભારતના ત્રણ પોઈન્ટ ત્રીસ પૈસા જેટલી મૂલ્ય આપણે કહીએ એ હતું પણ ત્યારબાદ નાઇન્ટીન નાઇન્ટીની વાત કરીએ તો તે વધીને સત્તર રૂપિયા થયું નાઇન્ટીન નાઇન્ટી ફાઈવમાં તે થર્ટી ટુ રૂપિયા એક ડોલરનો ભાવ થતો આપણને દેખાયો પાંચ વર્ષના અંતરે એક ડોલરની કિંમત પર નજર કરીએ તો બે હજાર વર્ષ બે હજારમાં એક ડોલરની કિંમત ફોર્ટી થ્રી ફિફ્ટી રૂપિયા હતી જે બે હજાર પાંચમાં ફોર્ટી થ્રી થર્ટી નાઇન રૂપિયા થઈ અને બે હજાર પંદર સુધીમાં આપણે સિક્સટી ફોર પોઈન્ટ ટુ રૂપિયા સુધી એક ડોલરની કિંમત પહોંચતી દેખાય જે બે હજાર એકવીસમાં વધીને સેવન્ટી નાઇનના સ્તરની પાસે પહોંચી દેખાય પહોંચતી દેખાઈ રહી છે એટલે રૂપિયા સામે ડોલરમાં સતત જમ્પ જોવા મળ્યો છે પણ જ્યારે ચાલીસ ટકા ચાલીસ જેટલા એક્સચેન્જોનું માનવું છે કે રૂપિયો હજી એસીના સ્તર સુધી આગળ વધે તેવા અનુમાન અહીંથી બની રહ્યા છે અને રોયટર્સના સર્વેની વાત કરીએ તો તેના મુજબ રૂપિયામાં હજી વધારે ખરાબ સમય આવી શકે છે જ્યાં રૂપિયો ત્રણ મહિનાના નિષ્ણાસનની પાસે પણ પહોંચી શકે છે આપણે જોયું કે રૂપિયામાં રૂપિયાને વધુ તૂટતો બચાવવા આરબીઆઈએ ઘણા પગલાં ભર્યા તેની માટે આરબીઆઈ ડોલરનો પ્રવાહ વધારવા પર ફોકસ કરી રહી છે હાલ પણ આરબીઆઈના પગલાની લાંબા ગાળે રૂપિયા પર પોઝિટિવ અસર રહેશે એટલે હાલ તો રૂપિયામાં જે દબાણ છે તે આગળ વધતું જ દેખાશે